નજર કરી મહત્વના સમાચાર પર વાત કરી. સુરત તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. શહેરમાં ભારે વાહન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સવારે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી વાહન ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભારે વાહનો, માલવાહક જે વાહનો હોય છે તે 7 થી 11 સુધીના સમયમાં ચલાવી શકાશે નહીં. અકસ્માત સાથે પોલ્યુશનને ઘટાડવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આવશ્યક ચીજ વસ્તુઓની હેરફેર કરતા વાહન ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સવારે 9 થી બપોરે 1 અને સાંજે 4 થી રાત્રે 9 વાગ્યા સુધી સ્કૂલ કોલેજના વાહનો, પ્રવાસની બસોને છૂટ આપવામાં આવી છે. શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સવારે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માલવાહક વાહનો પર ટ્રાફિક પોલીસે પ્રતિબંધ લગાવ્યો છે. સુરતમાં પોલ્યુશનમાં વધારાના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ પોલ્યુશનની સમસ્યા અને સાથે જ અકસ્માતના બનાવો પણ ઘટે છે તેવી વાત ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. માલવાહકનો ટ્રાફિક પોલીસ દ્વારા જે માલવાહક વાહનો છે તેની ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આવશ્યક ચીજ વસ્તુઓની હેરાફેરી કરતા વાહન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ 9 થી 1 અને સાંજે 4 થી 7 સુધીમાં આ સ્કૂલ કોલેજના વાહનો, પ્રવાસની બસોને છૂટ માત્ર આપવામાં આવશે. શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. માલવાહક વાહન ઉપર ટ્રાફિક પોલીસે પ્રતિબંધ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે જે રીતે દિવસે ને દિવસે વાહનોના કારણે પોલ્યુશનનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે સુરતમાં આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 7 થી રાતના 11 સુધી માલવાહક વાહનો પર ટ્રાફિક પોલીસ પ્રતિબંધ લગાવી દીધો છે. અકસ્માતની સાથે સાથે પોલ્યુશનનું પ્રમાણ ઘટાડવા માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવશ્યક ચીજ વસ્તુઓની જે હેરાફેરી કરતા વાહનો છે તેની પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સવારે 9 થી બપોરે 1, સાંજના 4 થી 7 સુધી પાબંદી લગાવવામાં આવી છે. તો બીજી તરફ સ્કૂલ કોલેજના વાહનો અને પ્રવાસની બસોને માત્ર શહેરમાં ફરવા પૂરતી છૂટ આપવામાં આવશે. તો બીજી તરફ જે પ્રકારના વાહનો હોય છે જેમાં માલસામાન લાવવા લઈ જવામાં આવતો હોય છે તે પ્રકારના તમામ જે ભારે વાહનો છે તેની ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પ્રતિબંધ લગાવવા પાછળના મૂળ કારણ અકસ્માતમાં ઘટાડો થશે અને બીજી તરફ પોલ્યુશનમાં પણ ઘટાડો થાય તે હેતુથી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે લોકો કેટલો તેનો પ્રતિસાદ લોકો કેટલો આપે છે. તો બીજી તરફ આવશ્યક ચીજ વસ્તુઓની હેરાફેરી કરતા વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.